અષાઢી બીજની સમગ્ર કચ્છમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે કચ્છ જિલ્લા મહિલા વિકાસ મંડળ દ્વારા અષાઢી બીજ નિમિત્તે ભુજની માનસિક હોસ્પિટલના દર્દીઓને ભોજન પીરસવામાં આવ્યું હતું. આ પ્રસંગે કચ્છ જિલ્લા મહિલા વિકાસ મંડળના સભ્યો, ભુજના વરિષ્ઠ ધારાશાસ્ત્રી શંકર સચદે, ભુજના ડીવાયએસપી જે કે જેશવાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય રીતે આપણે તહેવારોની ઉજવણી ધામધૂમથી કરતા હોઈએ છીએ ત્યારે માનસિક રીતે અસ્વસ્થ લોકો તહેવારોની ઉજવણી કરી શકતા નથી, ત્યારે આ વખતે કચ્છ જિલ્લા મહિલા વિકાસ મંડળ દ્વારા અષાઢી બીજની ઉજવણી માનસિક અસ્વસ્થ લોકો સાથે કરી હતી. આ શુભ અવસરે કચ્છ જિલ્લા મહિલા વિકાસ મંડળ દ્વારા માનસિક રોગોની હોસ્પિટલ છે ત્યાં આગળ 50-60 જેટલા જે માનસિક રીતે અસ્વસ્થ જે વ્યક્તિઓ છે એમને મહિલા મંડળ તરફથી ભોજન પીરસવામાં આવ્યું, તેમજ એમને આ નવા વર્ષની શુભકામનાઓ પણ પાઠવવામાં આવી. માનસિક રીતે દિવ્યાંગ લોકોને મિષ્ટાન, ફરસાણ વગેરેનું ભોજન મળી શકે એનો પ્રબંધ કરવામાં આવ્યો. સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન. આપણે જાણીએ છીએ કે માનસિક રીતે જે દિવ્યાંગ હોય એના માટે પરિવારની લાગણી પૂરી થતી હોય છે, એમના સગા સંબંધીઓની લાગણીઓ પૂરી થતી હોય છે. જ્યાં એ બે લાગણી પૂરી થતી હોય ત્યાં સમાજની ફરજ છે કે એ લોકો તરફ લાગણી દર્શાવે. એટલે આવા પ્રસંગોએ, ઉપરાંત જન્મદિવસે, લગ્નતિથીએ આપણે આ લોકોને યાદ કરીએ તો મને એમ લાગે છે કે આપણે માનસિક રીતે દિવ્યાંગ લોકોની મોટી સેવા કરી છે એમ ગણી શકાશે. ફરસાણ અને જમવાનું આયોજન રાખ્યું છે એટલે જે દર્દીઓ છે એમને લાગણી અમારા પ્રત્યે થાય અને અમને એમના પ્રત્યે લાગણી છે એટલા માટે અમને અહીંયા જમાડવા આવ્યા છીએ.